नमस्कार, हॉट टॉपिक में आप सबनું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. હોટ ટોપિક માં અલગ અલગ મુદ્દા લેતા હોઈએ છીએ અને જેમાં આપણે તેને લગતી ચર્ચા છે તે કરતા હોઈએ છીએ. અત્યારે આપણે જે મુદ્દો અત્યારે લીધો છે, જૈન સમાજ કે જે અત્યારે જે આસ્થાનું જે પ્રતિક છે તે એક સ્થળ છે જેને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વાત ઝારખંડની છે. ઝારખંડનું એક સ્થળ સંમેદ શિખર કે જેને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેનો જે રોષ છે તે જૈન સમાજમાં જોવા મળી રહ્યો છે. ત્યારે કેમ જૈન સમાજ છે તે તેનો વિરોધ કરી રહ્યો છે પર્યટન સ્થળ જાહેર કર્યા બાદ, અને સરકારને કહી રહી છે કે પોતાનો નિર્ણય છે તેના પર ફરીથી વિચારણા કરવામાં આવે, પોતાનો નિર્ણય છે તે પાછો ખેંચવામાં આવે, આ માંગણી તેમની કરવામાં આવી રહી છે. અલગ અલગ જે આપણે વાત કરીએ ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં આગળ સતત છે તે તેનો વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ આજે તેનો વિરોધ છે તે કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં રેલી છે તે યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો જોડાયા. ઉસ્માનપુરાથી અમદાવાદ કલેક્ટર કચેરી સુધી આ જે રેલીનું આયોજન કરવામાં આવ્યું અને કલેક્ટરને આવેદનપત્ર છે તે આજે સુપ્રત કરવામાં આવ્યું. તો તીર્થની મહિમા, પવિત્રતા અને આસ્થા આને લઈને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, અને પર્યટન સ્થળ જાહેર કર્યા બાદ જે રીતે આસ્થાને ઠેસ પહોંચે તે પ્રકારના દ્રશ્યો અને તે પ્રકારની ચીજવસ્તુઓ છે તેની પણ વેચાણની વ્યવસ્થા તે છે તે પર્યટન સ્થળ જાહેર થયા બાદ છે તે આવું થતું હોય છે, આ પ્રકારનું તેમનું કહેવું છે અને તેના કારણે આસ્થાને ઠેસ પહોંચે છે. તો આ તમામ મુદ્દા પર આજની આપણી ચર્ચા છે તે રહેવાની છે કે આગળ હવે સરકાર શું વિચારણા છે તે કરી શકે છે, તેને લઈને સરકાર હવે આગળ ફેર વિચારણા કરશે કે કેમ, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. જયવંત પંડ્યા વિશ્લેષક તરીકે આપણી સાથે જોઈન થયા છે. સાજન જૈન જૈન આગેવાન છે, અને અંકિત શેઠ આપણી સાથે જોડાયા છે જૈન આગેવાન, સાથે જ દિગંબર જૈન મહાસભાના પ્રદેશ યુવા અધ્યક્ષ પણ છે તે પણ આપણી સાથે જોડાયા છે. તમામનું સ્વાગત છે. અને અંકિતભાઈ આપનાથી આપણે શરૂઆત કરીએ. અંકિતભાઈ, કઈ રીતનો વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે પર્યટન સ્થળ જાહેર કર્યા બાદ, કેમ વિરોધ થઈ રહ્યો છે? જો પહેલા તો મારે એક વાત કહેવી છે કે જૈન સમાજ એક અહિંસાનો પૂજારી છે. જૈન સમાજ ક્યારે પણ હિંસામાં માનતું નથી, અને જૈન સમાજ એક લઘુમતી કોમ છે. લઘુમતી કોમ હોવાની સાથે સરકારની ફરજમાં પણ આવે કે આપણે તીર્થોની જે લઘુમતીની આપણે માઇનોરિટીમાં આવીએ છીએ જૈનો લોકો, તો એની આપણી સરકારની ફરજમાં પણ આવે, ઝારખંડ સરકારની અને કેન્દ્ર સરકારની, કે તીર્થોની રક્ષા કરવામાં આવે. જેટલા પણ માઇનોરિટીઝ છે એમના તીર્થોની રક્ષા કરવામાં આવે, અને એના લીધે આજે જે અમારું પવિત્ર સ્થળ છે, જે 20 તીર્થંકરો જ્યાંથી મોક્ષ ગયા છે, એવા પવિત્ર સ્થળ તીર્થરાજ સંમેદ શિખર જ્યાંથી આજે એને પર્યટન સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે, તીર્થસ્થળની જગ્યાએ. તો અમારો આક્રોશ એટલે જ છે જૈન સમાજનો. સમગ્ર વિશ્વમાં અત્યારે જૈન સમાજ રોડ પર છે અને અત્યારે દેખાવ કરી રહી છે કે એ પવિત્ર ભૂમિ છે જ્યાંથી આપણે જ્યાંથી અમારા 20 તીર્થંકરો મોક્ષ ગયા, અને જેનું કણ કણ અમારા માટે એટલું બધું પવિત્ર હોય છે કે અમે લોકો ત્યાં ભૂખા ઉપવાસ રાખીને અમે લોકો યાત્રા કરી છે. 27 કિલોમીટરની એ યાત્રા છે, અને એ 27 કિલોમીટરની યાત્રા જયારે ભૂખા રહીને કરતા હોય તો એ શ્રદ્ધાનો જે શ્રદ્ધાનો વિષય છે એ આપણે ખંડિત ન થવો જોઈએ. અને આના પર્યટન સ્થળ જાહેર કરવાથી ઘણા બધા ડ્રોબેક્સ એવા છે, જેમ કે કન્સ્ટ્રક્શન થશે, હોટલ ઉભી થશે, એમાં નોનવેજ ફૂડ સર્વ થશે, એમાં લિકર થશે, કે ઘણી બધી એવી અભદ્રતા કે જેનીથી તીર્થની પવિત્રતાને ખંડન થાય એવું આ કાર્ય થશે, જેના વિરોધમાં અમે આજે એકચ્યુઅલી જૈન સમાજે લગભગ 8-10 હજાર જૈન સમાજના લોકો એકત્રિત થઈ અને અમે આ વિરોધ નોંધાવ્યો છે. જયવંતભાઈ, તમામ વાત આપે સાંભળી, અત્યારે જે રીતે વિરોધ થઈ રહ્યો છે, કયા કયા કારણો પણ દર્શાવવામાં આવી રહ્યા છે, શું લાગે છે આપને? સરકાર હવે જે રીતે સમાજ વિરોધ કરી રહ્યું છે, સરકારનું શું આગળ તેમનું વલણ રહેશે? પહેલી વાત એ છે કે જૈનોની જે લાગણી છે એને આપણે જાણવી પડે. એમની લાગણી એવી છે કે ત્યાં પર્યટન સ્થળ તરીકે જાહેર થશે તો બાંધકામ થશે, હોટલો બનશે, કદાચ સંભવ છે કે નોનવેજ એ કદાચ ન પણ બને, કારણ કે જૈનોની એક પેલી હોય છે કે એ જે ખાતા હોય એ પ્રમાણેનું બનતું હોય છે, એટલે એ કદાચ સંભાવના ઓછી છે. પરંતુ એમ છતાં એ માનો કે ચાલો એ પણ થાય છે તો એ ખરેખર તીર્થ સ્થળ ન રહેતા પછી પ્રવાસનું સ્થળ બની જાય એવી એક માન્યતા છે. તો આ મુદ્દે હિન્દુઓની જે માન્યતા છે, આપણે ઘણા બધા સ્થળો છે અત્યારે હવે
આમ પર્યટનના પણ બની ગયા છે, તીર્થના પણ બની ગયા છે, કેદારનાથ બદ્રીનાથ આ બધાનો વિકાસ થયો છે. તો આજુબાજુ જે સુવિધાઓ નહોતી મળતી તો સુવિધાઓ પણ મળી છે, પરંતુ દ્રષ્ટિકોણ અલગ અલગ હોઈ શકે છે. ને એમાં જૈન છે એમાં એમના મુનિઓ હોય કે પછી બીજા કોઈ પણ હોય, એ લોકો હજી પણ અમુક પ્રકારે રૂઢિચુસ્ત છે, પગપાળા જાય છે બધે. એમના જે કપડા છે એ પ્રકારે, એમનું જે લોચનનું કર્મ હોય છે, આ બધું હજી પણ એ રૂઢિચુસ્ત રીતે એને વળગી રહે છે. તો એ પ્રમાણે એમની લાગણી હોય તો એને સરકારે સાંભળવી જોઈએ, અને સરકારે એમની બોલાવીને વાટાઘાટ કરવી જોઈએ. અને જો એમાં યોગ્ય સરકારનો દ્રષ્ટિકોણ પણ જઈને સમજવો જોઈએ એમાં જે કે એમનો હોય. કારણ કે ઘણી વાર એવું થાય કે જો પછી સંખ્યા ઓછી રહેતી હોય અથવા તો પેલું થાય તો બીજા અસામાજિક તત્વો દબાણ કરી લે ને એવું બધું થતું હોય છે, એટલે ઘણી વાર એ પણ નુકસાન થતું હોય છે. તો સરકારનો શું દ્રષ્ટિકોણ આમાં છે એ જાણીને બંને પક્ષોએ સામસામે બેસી અને એનો નિરાકરણ લાવવું જોઈએ. સરકાર ન સાંભળતી હોય તો જૈનો જે રીતે અત્યારે આવેદન આપી રહ્યા છે અને અહિંસક રીતે એનું વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, તો એ પણ યોગ્ય પગલું જ છે. એટલે આમાં તો બીજું કંઈ થઈ શકે એમ નથી, સરકારે જ એને સાંભળવી પડશે, એમને સાંભળવા પડશે. સાજનભાઈ પણ આપણી સાથે છે. સાજનભાઈ, આપ શું કહેશો, કયા કયા કારણોસર આ વિરોધ છે તે દર્શાવવામાં આવ્યો, અને ક્યાં ક્યાં વિરોધ નોંધાવ્યો છે અત્યાર સુધી, ને આગળ શું રહેશે, જૈન સમાજનું વલણ કેવું રહેશે આગળ, હવે આગામી સમયમાં? આપનો અવાજ મ્યુટ છે, અનમ્યુટ કરજો. જી ઓકે. જી બોલો. सम्य शिखर सिद्ध क्षेत्र हमारा जैन समाज का सबसे बड़ा पावन क्षेत्र है, जहां पर जैन समाज का हर व्यक्ति एक बार सोचता है कि एक बार जरूर वंदना करके आवे. 27 किलोमीटर का पर्वत है जिसमें हम लोग सुबह पैदल पग यात्रा बगैर चप्पल के हम लोग बिना खाए पिए पानी भी नहीं ग्रहण करते जब तक हम पूरी वंदना नहीं कर लेते हैं. अब ऐसे सम्य शिखर सिद्ध क्षेत्र पर झारखंड सरकार, केंद्र सरकार ने पर्यटन घोषित जाहिर कर दिया. उससे क्या होगा, हम अहिंसावादी हैं, हमारे धर्म के अनुसार एक चींटी भी मारना हमको पाप लगता है. ऐसे पवित्र स्थान पर जहाँ से अनंत अनंत करोड़ों मुनि मोक्ष गए, हमारे वीर तीर्थंकर वहां से मोक्ष गए, ऐसी पावन भूमि पर अगर पर्यटन स्थल बन जाता है तो वहां क्या होगा, होटल बनेगी, रिसोर्ट बनेंगे, मांस मदरा दारू सब गलत धंधे चालू हो जाएंगे जिससे हमारी भावनाओं को ठेस पहुंचेगी. उसी का विरोध के रूप में आज हमने एक मौन रैली निकाली थी अहमदाबाद दिगंबर जैन समाज की, जिसमें 10-12-15 हजार लोग, 12-13 हजार लोग इकट्ठे हुए और कलेक्टर को हमने आवेदन दिया. कलेक्टर श्री को हमने ये बताया कि आप, ये हमारी मांग है और आप केंद्र सरकार को, झारखंड सरकार को आप हमारी तरफ से हमारे प्रतिनिधि की तरह से आप रजूआत कीजिए और हमको इसमें सम्मिलित शिखर हमारा है, हमारा ही रहने वाला है. क्योंकि सबको पता है, बच्चा बच्चा को पता है, आज सम्मिलित शिखर क्षेत्र वो क्षेत्र है जहाँ जब अयोध्या का राम मंदिर का शिलान्यास हुआ उस टाइम मोदी सरकार और योगी सरकार ने अयोध्या तीर्थ क्षेत्र बनाने के लिए सम्मिलित शिखर क्षेत्र से माटी मंगवाई थी, उसकी माटी ही शिलान्यास में डाली थी. और ऐसे क्षेत्र के साथ ये इस तरीके से बर्ताव हम लोग सहन नहीं करेंगे. हम लोग अहिंसावादी हैं, हिंसा हमको आती नहीं है, लेकिन अगर हमारी मांगे पूरी नहीं हुई तो आने आने वाले समय में भूख हड़ताल, धरना प्रदर्शन और तेज होगा, लेकिन वो सब होगा अहिंसा तरीके से. हम लोग को हिंसा आती नहीं है और सरकार से हम लोग यही अपेक्षा रखते हैं कि जो हमारा है वो हमको दे, हमको सरकार भी उसमें डेवलपमेंट करे लेकिन हमारे लिए करे, ना कि पर्यटन बनाए कि वहां मांस मच्छी मतलब ये सब चीज वहां चालू ना हो. उसी का विरोध हम लोगों ने आज किया था. बस सरकार से यही गुरा से आपके चैनल के माध्यम से हम इतना ही कहना चाहते हैं कि मोदी सरकार खुद अहिंसावादी है, गुजरात में महात्मा गांधी अहिंसावादी थे, बड़े 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 जयशंकर रविशंकर जी ने भी हमारे साथ बोला, उन्होंने भी कि हम लोग आपके साथ में हैं. जय जिनेन, जय जिनेन. અત્યારે અલગ અલગ જે કારણો દર્શાવવામાં ચોક્કસથી આવી રહ્યા છે, ત્યારે આપણે વાત કરીશું આગળ. આપણા જૈન સમાજના આગેવાન આપણી સાથે એક જોડાયેલા છે, આપણી સાથે અત્યારે અંકિતભાઈ પણ જોડાયેલા છે, તેમની સાથે આપણે અત્યારે આગળ વધીએ. અંકિતભાઈ, જે રીતે હમણાં
दर्शाવવામાં આવી રહ્યા છે, કારણ જે રીતે દર્શાવવામાં આવ્યું તેમાં હવે આગળ આપણે વાત કરીએ તો સરકારના દ્રષ્ટિકોણની વાત કરીએ. હમણાં જયવંતભાઈએ આપને શું લાગે છે, કેવો દ્રષ્ટિકોણ છે તે રહેવું જોઈએ અને સરકારનું અત્યારનું શું દ્રષ્ટિકોણ છે, આપને સમાજને શું લાગી રહ્યું છે, શું ચર્ચાઓ છે તે થઈ રહી છે? જો સરકારનો દ્રષ્ટિકોણ તો હું ન કહી શકું, પણ હું એક વ્યક્તિ તરીકે, એક સમાજના વ્યક્તિ તરીકે મારું એવું વિઝન હોય કે ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરે સરકાર, પણ એ સમાજના હિતમાં હોય. બરાબર, જે ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપ આજે આપણે કર્યા છે, આજે આપણા વચ્ચે પાવાગઢ, ગિરનાર જેવી ઘણી બધી જગ્યાએ ઉભી કરવામાં આવી છે સરકાર. યુવા વર્ગ છે આપણું દેશનું યુવા વર્ગ છે, અને પ્રમાણે લોકો ટ્રાવેલ કરે છે, ટુરિઝમ ડેવલપ કરે છે, સારી વાત છે. એમાં ક્યાંક ને ક્યાંક ધર્મના નીતિ નિયમો, ધર્મની જે મર્યાદા છે એનું ઉલ્લંઘન થાય છે, એ યોગ્ય નથી. અને અમારો વિરોધ એને જ લઈને છે કે એનામાં ક્યારે પણ કોઈ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને આપણે કામ કરીએ. સરકારશ્રીને પણ અમારું નિવેદન, અમારું એ છે, એટલે જ આપણે મૌન રહીને અહિંસાના પુજારી છીએ, ભગવાન મહાવીરના છીએ અમે લોકો, જેનામાં અમે લોકો પણ એવું ઈચ્છે છે કે એનામાં સરકાર આગળ વધે તો દેશ આગળ વધશે, પણ એનામાં કોઈ જગ્યાએ સમાજની કે તીર્થ સ્થળની મર્યાદા ખોવાય એવું ન થવું જોઈએ. અને જનરલી આપણે જોતા હોઈએ છીએ, ગિરનારમાં બી થોડાક દિવસ પહેલા બહુ બધા વિડીયો વાયરલ થયા છે કે ત્યાં બહુ બધા છોકરાઓ, ઘણી બધી એવી અખાદ્ય વસ્તુ હતી કે જેને આપણે ચેનલ પર ન કહી શકાય, પણ એના વિડીયોઝ આપેલા છે, એટલે આપણે એનામાં ધ્યાનમાં રાખવું પડે કે કોઈ પણ તીર્થ સ્થળ હોય, જૈન હોય કે હિન્દુનું હોય કે આપણે બધા એક જ છીએ, તો એમાં આપણા બધા તીર્થ સ્થળોની મર્યાદા જળવાઈ રહે અને એમાં એની પવિત્રતા બનેલી રહે, એના માટેની આ લડત છે. સાથે ચોક્કસથી વાતચીત પણ જરૂર છે, કારણ કે આવી જ્યારે ઘટના બનતી હોય છે, એક સમાજની લાગણીનો સવાલ હોય છે, ત્યારે ઘણી બધી જે અન્ય વાતો પણ જે રીતે ફેલાતી હોય છે કે સરકાર આનો ફાયદો ઉઠાવવા માગે છે, સરકાર આ સમાજને જે રીતે કંઈક અલગ દ્રષ્ટિએ જુએ છે. જયવંતભાઈ, આવી પણ ઘણી બધી ચર્ચાઓ છે તે થઈ રહી છે કે સરકાર છે તે આ પ્રકારનું જે જૈનોની વિરુદ્ધમાં જાણી જોઈને કરી રહી છે, આ પ્રકારની વાતો જે થઈ રહી છે, એટલે કે આ બધી વાતોમાંથી પણ બહાર આવવું જરૂરી છે અને સરકાર સાથે વાતાઘાટો આ મુદ્દે છે તે થવી ચોક્કસથી જરૂર છે, કારણ કે જ્યારે એક સમાજની વાત આવે છે ત્યારે ખૂબ જ આ એક લાગણીસભર અને સંવેદનશીલ મુદ્દો છે તે બની જતો હોય છે. તમારી વાત સાચી છે. જો સરકાર, મોદી સરકારની બાબતમાં એક વાત ચોક્કસ કહી શકાય કે એ રાજકારણની રીતે કહો કે પછી એની જે માતૃ સંસ્થા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એની રીતે કહો, એ હિન્દુત્વના એજન્ડા ઉપર ચાલે છે અને એમાં જૈન છે એ બાકાત નથી. એટલે જૈનોના પણ ઘણા બધા મુનિઓના વિડીયો ગુજરાતની ચૂંટણી વખતે પણ આવ્યા હતા અને એ પહેલા પણ આવ્યા હતા કે મોદી છે એમના આખું જે, અને હું તો કહું કે મુસલમાનોમાં પણ એ કઈ બધા મુસલમાનો છે એ પહેલા નથી, તો એ પણ મોદીની જે એક જે એજન્ડા છે એનો, વિકાસનો અને બધા ધર્મોને સાથે લઈને ચાલવાની વાત છે, તો એમાં સંમત છે. એટલે એવું નથી કે ભાઈ કોઈને બાકાત રાખી દેવા, કોઈને પાછળ રાખી દેવા, પરંતુ એમાં ક્યાંક કાચું કપાયું હોય. કૃષિ કાયદા હતા તો મોદી સરકારે કૃષિ કાયદાને પાછા લઈ લીધા, ખેડૂતોનો વિરોધ હતો તો એમાં કદાચ આપણે આવનારા વર્ષોમાં જોશું તો આપણને એવું પણ લાગશે કે ભાઈ આ સાચા હતા, કાયદા જરૂરી હતા. અને કોંગ્રેસે પણ 2019માં આ પ્રકારના કાયદાનું વચન આપ્યું હતું, પરંતુ એ વાત અલગ છે, કારણ કે આખું રાજકીય મુદ્દો હતો અને ખેડૂતોમાં પણ પંજાબના ને એના જ ખેડૂતોનો પ્રશ્ન હતો. પણ આ પ્રશ્ન છે એ ઓવરઓલ આખા ભારતમાં જે જૈનો રહે છે, કારણ કે માત્ર આ ઝારખંડનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન આખા ભારતના જૈનોનો છે. કારણ કે બધા જ સમય શિખરની યાત્રા કરવા જતા હોય છે, ઘણા તો સાયકલ ઉપર પણ જતા હોય, ઘણા પગપાળા જતા હોય, કોઈ ટ્રેનમાં જતા હોય, તો આ રીતે પોતપોતાની આસ્થા અનુસાર જતા હોય છે. અને એમાં એવું માન્યતા હોય કે ભાઈ 20 તીર્થંકરોનો મોક્ષ ત્યાં થયો હોય તો સ્વાભાવિક છે કે એનું બહુ મહત્વ અદકેરવું હોય, અને એ વખતે આ પ્રકારનું પર્યટન સ્થળ વિકસાવવાનું નોટિફિકેશન આવે તો એનો આખું જે કલ્પના થાય કે ભાઈ આનાથી શું શું થઈ શકે છે, આ એક કલ્પના છે, આપણને ખબર નથી શું આવું જ થશે કે કેમ. હોટલો બનશે તો એમાં માંસાહાર જ અપાશે, મદ્યપાન જ કરાવશે, આપણને ખબર નથી, પણ થઈ શકે છે, કારણ કે આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે કે આ પ્રકારનું થતું હોય છે.
તો એક સંભાવનાને ધ્યાનમાં રાખીને હવે સરકારે એનું એની પર વાટાઘાટ કરવી જરૂરી છે. અને આમાં મને લાગે છે કે જો કૃષિ કાયદા બાબતે સરકાર આટલું પાછું પારોટનું પગલું લઈ શકતી હોય, જેમાં એ પોતે પોતાની જાતને સાચા હોય એવું માને છે, તો આમાં તો એવું કોઈ મુદ્દો જ નથી મને એવું લાગે છે. પણ આમાં ક્યાં વાત અટકી છે, ક્યાં શું પેલું થયું છે, ઝારખંડ સરકારનું છે, કેન્દ્ર સરકારનું છે, આપણને કઈ ખબર નથી. કારણ કે નોટિફિકેશન બંને સરકારે બહાર પાડેલું છે અને આ મુદ્દો સંસદમાં પણ મને ધ્યાનમાં છે ત્યાં સુધી જો હું ખોટો ન હોઉં તો બસપાના સાંસદ મુસલમાન સાંસદ એને ઉઠાવેલો છે. એટલે આને કોઈ રાજકીય રંગ પકડાઈ જશે તો પછી આખું વાત છે મોહમ્મતે ચડી જશે. એટલે જૈનોએ પણ આ સમજવાની જરૂર છે કે રાજકીય રંગ ન અપાઈ જાય, એ પણ જોવું રહ્યું કે રાજકારણીઓને આનાથી દૂર રાખીને માત્ર સરકાર, જે કોઈ સરકાર ઇન્વોલ્વ છે આમાં, ઝારખંડ સરકાર અને કેન્દ્ર સરકાર, તો એને સાથે રાખી અને આ મુદ્દો ઉકેલાય તો મને લાગે છે કે આમાં કોઈ એટલું બધું કઈ ઓળનું ચોળ થશે નહીં અને એમની જે લાગણી છે એનો પણ પડઘો જરૂરથી પડશે. ન બની જાય તે વાતનું ખાસ ધ્યાન અંકિતભાઈ. અત્યાર સુધી આપણે વિરોધ પણ નોંધાવ્યો છે, જૈન સમાજે વિરોધ નોંધાવ્યો છે, રાજકીય ન બને તે બાબતનું ખાસ ધ્યાન સમાજે રાખવાનું છે. કારણ કે આવા મુદ્દા જે હોતા હોય છે સંસદમાં પણ જ્યારે ઉઠી ચૂક્યો છે જવેદભાઈ કહ્યું તે પ્રમાણે, તો ત્યારે રાજકીય મુદ્દો બની જાય છે તો ખૂબ જ એના જે બીજા પણ લાભ છે તે અન્ય રાજકીય પક્ષો છે તે લેવાનો ટ્રાય કરતા હોય છે. પરંતુ એક સવાલ થાય છે કે આ જાહેર કર્યું ત્યાર પહેલાં કોઈ, ધારો કે આ જે સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે કોઈ સમાજના અગ્રણી સાથે, ત્યાંના કોઈ સાથે સરકારે કોઈ વાતચીત કરી હોય કે જાહેરનામું બહાર ડાયરેક્ટ બહાર પાડી દીધું, આ અંગે શું આપ કહી શકશો? જો આ મારા નોલેજમાં જે સુધી છે કે આ 2016 કે 18 માં આ પરિપત્ર બહાર ગયો અને કે જૈન સમાજે, જેમ કે હું વારંવાર કહું છું કે જૈન સમાજ એક અહિંસક સમાજ છે અને અમે પ્રયત્ન દર વખતે એવું જ કરીએ કે પહેલા આપણે એમને આવેદન પત્ર કે આપણે વાટાઘાટા થાય અને એમાં કંઈક સમાધાન નીકળે જેથી કરીને કોઈની લાગણી ન દુભાય એનું પૂરો પ્રયત્ન આપણે કરીએ છીએ. તો ત્યારે પણ અમે આ વસ્તુ, આ ઇસ્યુ રેઝ કર્યો હતો. પછી કોરોના કાળ આવ્યો એટલે પાછું એ થોડા ટાઈમ માટે ટોપિક ડિસ્કશનની બહાર થઈ ગયું. પણ હવે ફરી સરકારે ત્યાં એવું અમારી પાસે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે સરકારે ત્યાં ફરી અત્યારે બધું ટેન્ડરિંગ પ્રોસેસ ને બધું ચાલુ કર્યું છે, જેના લીધે હવે જૈન સમાજ ઉગ્ર બન્યું છે. અને વાત જયારે ધર્મની લાગણીની હોય તો ધાર્મિક સ્થળો ને ધાર્મિક સ્થળે ધાર્મિક રીતે જોવા જોઈએ, એનો દ્રષ્ટિકોણ ધાર્મિક જ હોવો જોઈએ. ના કે, અને અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે અમે પૂરું ખાતરી આપીશું કે એનામાં પણ અમે રાજકીય રંગ ન લાવીએ, બીકોઝ કોઈ પણ જગ્યાએ રાજકીય રંગ લાવવાથી આજે કોઈ પણ સમાધાન આવતું હોય તો ન થાય. અને બંનેની વાતો સાંભળવી જરૂરી છે. સરકાર સાથે પણ જયારે ડિસ્કશન થશે ત્યારે જૈન સમાજ પણ એ વસ્તુને સાંભળશે અને સમજવાનો પ્રયત્ન કરશે અને યોગ્ય છે તો એમાં અમે અમારી સહમતિ આપીશું. પણ અત્યારે જે પરિસ્થિતિ બીજે તીર્થો પર સર્જાઈ રહી છે, બીજા આપણા ઘણા બધા, જેમ આપણા 4 તીર્થો છે બરાબર, આપણા શિખરજી સિવાયના પણ હિન્દુ ક્ષેત્ર છે, ત્યાં પણ જે વસ્તુની પ્રોબ્લેમ આજે ફેસ કરી રહ્યા છે લોકો, એ ત્યાંના લોકલાઇઝ રીતે છે લોકો શું ફેસ કરી રહ્યા છે. એટલે આપણી આપણી સોશિયલ એક્ટિવિટીઝ કે ટુરિઝમ ડેવલપમેન્ટની સાથે સાથે સમાજના પોઈન્ટને, સરકારના પોઈન્ટને સમાજ પણ સમજે અને સરકાર પણ સમજે કે જ્યારે એ તીર્થ સ્થળ જ છે અને એને ઓલરેડી વર્ષોથી, એ હજારો વર્ષોથી તપ કરી રહ્યા છે, ત્યાંથી ઘણા બધા કરોડો ભગવાન મોક્ષ ગયા છે અને ત્યાંથી હવે એને એકદમથી ટુરિસ્ટ ડેવલપમેન્ટ, ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવું કે પર્યટન સ્થળ બનાવવું એ યોગ્ય મારા પ્રમાણે તો નથી છે. સ્થળ અન્ય પણ ઘણા બધા પર્યટક સ્થળ આપણે જોયા છે અંકિતભાઈ, પરંતુ સરકાર અને જૈન સમાજ વચ્ચે કોઈ વાતચીત થાય છે તો કયા કયા રસ્તા પોસિબલ છે? માત્ર પર્યટક સ્થળ તેને જાહેર કર્યું છે તો તેનો નિર્ણય પાછો ખેંચવો કે પછી કોઈ બીજો રસ્તો છે અમુક નિયંત્રણો સાથે? કારણ કે આપણે ઘણા બધા તીર્થ ક્ષેત્ર જોયા છે કે જ્યાં આ પ્રકારનું છે તે નથી જ કરવામાં આવતું રહેવાતું, તો આ પ્રકારના નિયંત્રણો સાથે કોઈ પર્યટન સ્થળ તરીકે જાહેરાત થાય આવી કોઈ માંગણી, કોઈ વાતચીત છે સમાજમાં, કોઈ વાતચીત થતી હોય, શું ઉકેલ છે તે આનો આવી શકે છે? જો આપણે સૌથી પહેલા તો કહું કે જૈન સમાજનું આપણા જીડીપીમાં પણ બહુ બધું ગ્રોથ છે, સૌથી વધારે એજ્યુકેટેડ આજે અગર કોઈ સમાજમાં નામ આપતું હોય તો એ જૈન સમાજનું છે અને આપણા દેશમાં ઘણા બધા કાર્યોમાં જૈન સમાજનો બહુ મહત્વનો ફાળો, આપણે રોલ ભજવ્યો છે. તો એવી સમાજની કે એવી કોઈ પણ સમાજની, મારી એવી દરેક સમાજને લઈને હંમેશા
હોય છે કે કોઈ પણ સમાજની લાગણી ન દુભાય અને સમાધાનની વાત જ્યાં સુધી છે તો સરકારે મારા પ્રમાણે એમને ઝારખંડ સરકારે પણ આના પર વિચાર કરવો જોઈએ કે આને આપણે ન બનાવીએ જેથી કરીને કોઈની લાગણી ન દુભાય અને આપણે બીજા ઘણા બધા કામોમાં જૈન સમાજ હંમેશા દેશના સપોર્ટમાં જ હોય છે અને રહેશે જ. જૈન સમાજ ક્યારે પણ કોઈ પણ દેશ સર્વોપરી હંમેશા માનીને ચાલે છે અને એનામાં કોઈ પણ કામ હોય તો એમાં હંમેશા એનો ફાળો યોગદાન હોય જ છે, કે ચાહે આઝાદીની લડત હોય કે પછી જીડીપી હોય કે એજ્યુકેશન ને લિટરસી રેટ લઈને હોય. તો જયારે સમાજ બધી જગ્યાએ આટલું બધું સપોર્ટ કરતું હોય તો સરકારે પણ વિચારવું જોઈએ અને એનો યોગ્ય નિર્ણય લાવવા માટેનો પ્રયત્ન કરવા જોઈએ એવી અમારી અપીલ છે. કોઈ નિર્ણય કોઈ વાતચીત સમાજમાં કોઈ થતી હોય જલ્દીથી? ના, અત્યારે નથી થતી, પણ એનામાં સમાજમાં એવું છે કે તીર્થાને તીર્થાન રાખીને એની મર્યાદા જળવાઈ રહે એ માટેના બધા પ્રયત્નો છે અને એની જ લડાઈ છે. આ જળવાઈ રહે, તીર્થ સ્થાનની મર્યાદા જળવાઈ રહે, એક તીર્થ સ્થાન છે, પવિત્રતા જળવાઈ રહે, આસ્થા જળવાઈ રહે, હિન્દુ ધર્મના પણ જે ઘણા બધા આસ્થાના કેન્દ્રો છે અને ત્યાં જે નિયંત્રણો છે, આ પ્રકારનું જે વેચાણ છે તે ન થવું જોઈએ, પરંતુ પર્યટન સ્થળ જાહેર થયા બાદ કોઈ નિયંત્રણો સાથે જે એમની માગણી છે શું રહી શકે છે? બિલકુલ, એટલે આમાં બે વાત હોઈ શકે છે કે પર્યટન સ્થળ માનો કે જૈનો છે જાહેર કરવા નથી જ માંગતા, તો એ તો અત્યારે એ જ વાત છે, એમાં કોઈ મીન મેક નથી. પણ માનો કે જાહેર થાય અને પછી થોડું તમારે ઓબ્ઝર્વ કરવું પડે અને જો એવું કઈ થતું હોય, દાખલા તરીકે શત્રુંજય છે તો ઘણી વાર ત્યાં પેલું થતું હોય છે કે ઈંડાને એ બધા કઈ વેચાણ થતું હોય તો એનો વિરોધ થતો હોય છે અને સરકાર પણ પગલાં લેતી હોય છે. પર્યુષણમાં પણ ઘણી વાર એ બધા તહેવાર હોય છે તો ઘણી બધી જગ્યાએ એને વેચાણ ઉપર વિરોધ પ્રતિબંધ મુકાતો હોય છે. એટલે એવું પણ નથી કે તમે એકવાર જાહેર થઈ જ જશે અને પછી આ બધું થશે તો એને કઈ સરકાર એની સામે પગલાં નહીં લે, તો એ પણ એક વિચારવા જેવી બાબત છે. એટલે આમાં બંને પક્ષે વિચારવાનું છે, એક પક્ષે વિચારવાથી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે અને સરકારનો પક્ષ આપણને ખબર નથી કે એને શા માટે પર્યટન સ્થળ તરીકે આ નક્કી કર્યું છે, ઝારખંડ સરકારનો શું આમાં હેતુ છે, એટલે એ પણ જાણવો જરૂરી છે. કારણ કે ઝારખંડ સરકારે જ પહેલા બહાર પાડેલું છે એવી મારી જાણકારી છે, એટલે એને કારણે એને કેન્દ્ર સરકારે આ વાત માનેલી છે. એટલે બંને પક્ષે આ વાત છે અને શા માટે થયેલું. ઘણી વાર શું છે કે ભાઈ બીજા બધામાં જૈન સિવાયના લોકો રહેતા હોય તો એ પર્યટન સ્થળ ન જાહેર થાય અથવા તો કોઈ એની સુવિધા ન મળતી હોય તો એ પણ કદાચ એમની પણ લાગણી ધ્યાનમાં લેવાતી હોય એવું બની શકે છે. આ મારું એક અનુમાન છે, આ મારી પાસે એનું કોઈ કન્ફર્મેશન નથી, પણ ટૂંકમાં વાત એ છે કે બધા એમાં ભેગા મળી અને વિચારવાની વાત છે કે આનાથી લાભ શું ગેરલાભ શું અને ન થવું જોઈએ તો એ પછી ન જ થવું જોઈએ એ સરકારે પણ સમજવું જોઈએ. અને માનો કે કઈ વચ્ચેનું કે સરકારનો એવો મત હોય કે આનાથી આ ફાયદા થશે તો એના પછી જૈનો પણ એ વાત થોડી જ એમને લાગતી હોય કે ના બરોબર છે તો એના મુદ્દે આગળ વધી શકાય છે. સરકાર અને જૈન સમાજ બંને વચ્ચે જે વિચારસરણી ખૂબ જ જરૂરી છે, વિચાર જરૂરી છે, વાતચીત છે તે જરૂરી છે અને આગામી સમયમાં હવે શું નિર્ણય આવે છે, જૈન સમાજ વાટાઘાટો સરકાર સાથે શું થાય છે, ઝારખંડ સરકાર દ્વારા તે પણ કયો હેતુ છે ઝારખંડ સરકારનું તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. આ તમામ બાબતો મહત્વની છે અને આગળ હવે શું નિર્ણય આવે છે તે આપણે સૌએ જોવાનું છે. અત્યારે આપણી સાથે મહેમાન જોડાયા અંકિતભાઈ અને જયવંતભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા અને આ ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ, ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો, જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર, થેન્ક યુ.